नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने जे राज्य सरकार द्वारा धोरण 10 ना विद्यार्थियों ने मास प्रमोशन आपवा बाबते जे निर्णय करेल छे तेना विषे माहिती मेळवीशुं। ते पहला जो अपने आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करीने ऑल नोटिफिकेशन चालू करी देवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे तेना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो टॉपिक। जी हाँ मित्रों, राज्य सरकार द्वारा धोरण 10 ना विद्यार्थियों ने मास प्रमोशन आपवा बाबते निर्णय करवामां आवेल छे। तो शुं समग्र निर्णय करवामां आवेल छे ते आपणे हवे विगतवार जोता जईए। तो मित्रों, धोरण 10 ना विद्यार्थियों ने मास प्रमोशन। राज्यना मुख्यमंत्री श्री विजयभाई रूपाणीए विश्वव्यापी महामारी कोरोनाना प्रवर्तमान संक्रमणमां राज्यना विद्यार्थियोने सुरक्षित राखवाना स्वास्थ्य रक्षा भाव साथे कोरोनानी आ परिस्थितिमां राज्यना गुजरात माध्यमिक शिक्षण बोर्डनी जे धोरण 10 SSCના 9.5 લાખ જે નિયમિત એટલે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા માટે આગામી 15મીએ નિર્ણય કરવામાં આવશે। તે ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવેલી ન હોય, વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરેલો છે। એ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ તો 10,977 સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે નિર્ણય કરવામાં આવેલ છે। જી આ મિત્રો, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં લીધેલ નિર્ણયની વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યની 1,276 સરકારી, 5,325 ગ્રાન્ટીન એડ, 4,331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલ એમ કુલ મળી અને 10,977 સ્કૂલના ધોરણ 10ના જે નિયમિત એટલે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેઓને માસ પ્રમોશન આપવા માટે આ નિર્ણય કરવામાં આવેલો છે। તે ઉપરાંત મિત્રો, આપણે જે રિપીટર વિદ્યાર્થીઓ છે તે અંગે જોઈએ તો રિપીટરની પરીક્ષા અંગે બાદમાં નિર્ણય કરવામાં આવશે। શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કોર કમિટીમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ 10 SSCની પરીક્ષામાં બેસનારા રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો જે કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે। તો મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થશે ત્યારબાદ જરૂરી સમીક્ષા કરી અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવશે। અને અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આવા રિપીટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં છે તે રેગ્યુલર એટલે કે નિયમિત વિદ્યાર્થી તરીકે જે ધોરણ 10ની પરીક્ષામાં જે પરીક્ષાની તક આપવામાં આવેલી છે, પરંતુ તેઓ છે પોતાની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી, જેથી કરી અને તેઓની આગામી સમયમાં પરીક્ષા યોજવામાં આવશે। તો આમ મિત્રો, જે ધોરણ 10ના રેગ્યુલર એટલે કે નિયમિત વિદ્યાર્થીઓ છે તેઓને આ વર્ષ પૂરતા માસ પ્રમોશન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।